गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 10 चैप्टर नंबर 11। विद्यार्थी आपणे चैप्टर नंबर 10 सुधी नु संपूर्ण कार्य कम्प्लीट कर्यु हतु। चैप्टर नंबर 10 मां सी भाषा नो बेसिक परिचय आपणे मेळव्यो हतो। सी भाषा नो इतिहास, सी भाषा नो स्ट्रक्चर એટલે કે વાક્ય રચના, सी भाषा मां આવતા મૂળાક્ષરોની આપણે ચર્ચા કરી, सी भाषा मां વેરિયેબલ શું છે એની ચર્ચા કરી, વેરિયેબલ આપવા માટેના નિયમો કયા કયા છે એ પણ આપણે ભણી ગયા છે। અને ત્યારબાદ સી ભાષામાં જે 32 કીવર્ડ્સ છે જેને આપણે ટોકન પણ કહીએ છીએ, જેને આપણે રિઝર્વ વર્ડ પણ કહીએ છીએ, એની પણ આપણે એક નોંધ લીધી હતી। હવે આપણે એ સિવાય ચેપ્ટર નંબર 10 ના એમસીક્યુ પણ સોલ્વ કર્યા હતા, બરાબર। એનું પ્રેક્ટિકલ એક માઇનર એક પ્રોગ્રામ છે, એ તમને ચેપ્ટર નંબર 11 માં સાથે જ કરાવી દઈશ। પણ હવે ચેપ્ટર નંબર 11 એ ઘણું જ અગત્યનું છે। કોઈપણ પ્રોગ્રામિંગ ભાષામાં વપરાતા ડેટા પ્રકાર, એમાં વપરાતા પ્રક્રિયકો, એમાં આવતા પદાવલિ એટલે કે એક્સપ્રેશન્સ, એ બધું બહુ જ અગત્યનું છે। તો ચેપ્ટર નંબર 11 ઘણું જ અગત્યનું છે। તો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 11 જેમાં સી ભાષામાં ડેટા પ્રકાર, પ્રક્રિયકો અને પદાવલિ વિશે ચર્ચા કરવાની છે। ડેટા પ્રકાર જેને ડેટા ટાઈપ્સ કહેવાય, પ્રક્રિયકો એટલે ઓપરેટર્સ જે ચિહ્નો છે એનો ઉપયોગ જોવાનો છે, અને પદાવલિ એટલે એક્સપ્રેશન એ ચિહ્નોને તમે કેવી રીતે વાપરો છો, એની વાક્યરચના શું બને છે, કેવી ગણતરી આપવામાં આવે છે એની આ ચર્ચા છે। તો જે પ્રોગ્રામિંગની મુખ્ય શરૂઆત છે આપણે ચેપ્ટર નંબર 11થી થાય છે, એનો પહેલો ટોપિક આપણે આજે જોઈ રહ્યા છે ડેટા પ્રકાર, ડેટા ટાઈપ્સ। હવે ડેટા ટાઈપ્સ એટલે શું, અગાઉ પણ મેં કીધું હતું, ફરી એક વખત ડિટેલ્સમાં અહીંયા આપણી પાસે એક મુદ્દો આવે છે। ડેટા ટાઈપ્સ એટલે તમે કેવા પ્રકારની માહિતી દાખલ કરવાના છો, અથવા તો કેવા પ્રકારની માહિતી આપો છો એનો પ્રકાર, બરાબર। ધારો કે તમારી માહિતી આંકડાકીય છે, તમારી માહિતી શાબ્દિક પણ હોઈ શકે, તમારી માહિતી સંજ્ઞા સ્વરૂપે પણ હોઈ શકે, બરાબર। હું તમને તમારું નામ પૂછું તો તમે શાબ્દિક માહિતી આપશો, તમારો રોલ નંબર પૂછું તો આંકડાકીય માહિતી આપશો। ઘણી વખત આપણે એવું પણ કહીએ છીએ કે સમજાયું તો ઘણા આમ ડોગ હલાવશે, પહેલો પ્રકાર કયો, આમ તો ત્રણ મૂળ પ્રકાર તમે ભણી જ ગયા છો, બરાબર, લિટરલમાં ભણી જ ગયા છો। મૂળ પ્રકાર કયો આવે છે, ઇન્ટીજર એટલે સોરી આંકડાકીય માહિતી। તો આંકડાકીય માહિતીમાં પાછા બે પ્રકાર આવે છે, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા, બરાબર। પછી બીજો પ્રકાર આવે છે શાબ્દિક માહિતી, તો શાબ્દિક માહિતીમાં પણ એક અક્ષરમાં જવાબ અથવા તો આખું વાક્ય, બરાબર। પછી આવે છે સ્પેશિયલ સિમ્બોલ્સ કે જેનો પણ આપણે ખાસ વિશિષ્ટ ઓપરેટર ડેટા ટાઈપ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, તો એ કેવા ડેટા ટાઈપ છે હવે એની ચર્ચા કરવાની છે। તો ખાસ ધ્યાન રાખો, માહિતીનો પ્રકાર નક્કી કરવા માટે સી ભાષામાં ડેટા પ્રકાર તરીકે ઓળખાતો શબ્દ આવે છે, એટલે આઈડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે કિંમતના પ્રકારને ડેટા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે। આઈડેન્ટિફાયર એટલે આઈડેન્ટિફાયર એટલે આપેલી કિંમત, આપેલી કિંમતનો પ્રકાર નક્કી કરવા માટે શું વપરાય છે, ડેટા પ્રકાર, બરાબર। અહીંયા શબ્દ વાપર્યો છે આઈડેન્ટિફાયર એટલે કિંમતો, તો આઈડેન્ટિફાયરમાં સંગ્રહ કરી શકાય તે માટે કિંમતોનો પ્રકાર નક્કી કરે તેને ડેટા ટાઈપ, ડેટા પ્રકાર કહેવાય। આઈડેન્ટિફાયર એટલે કે ડેટમાં 12 સંખ્યાનો સંગ્રહ કરવામાં આવે તો ડેટા પ્રકાર કયો થાય, પૂર્ણાંક। જો આઈડેન્ટિફાયર એટલે શું, ઉદાહરણ તરીકે જો, ઉદાહરણ રોલ નંબર, ધારો કે મેં તમને પૂછ્યું રોલ નંબર, તો તમે રોલ નંબર માં જવાબ આપ્યો એક, તમારો રોલ નંબર કયો છે, એક, તો આ કિંમત કેવી કહેવાશે, પૂર્ણાંક, કઈ કહેવાશે, પૂર્ણાંક।
ધારો કે હું તમને પૂછું તમારે 9મા ધોરણમાં કેટલા ટકા આવ્યા છે પર્સન્ટેજ બરોબર તો કેટલા પર્સન્ટેજ છે તો કે 95.43 પર્સન્ટેજ તો આ કઈ સંખ્યા કહેવાય છે અપૂર્ણાંક સંખ્યા કઈ સંખ્યા કહેવાય છે અપૂર્ણાંક સંખ્યા બરોબર તો આ શું થયો એ કિંમતોનો પ્રકાર થયો તો આ કિંમતોનો પ્રકાર નક્કી કરવા માટે શું આવે છે ડેટા ટાઈપ્સ સી ભાષામાં कीवर्ड ने कोई पण कीवर्ड ने डेटा टाइप्स तरीके એટલે કે ડેટા ટાઇપ્સ માં જે આપણે કીવર્ડ્સ 32 કીવર્ડ ભણી ગયા હતા એ 32 કીવર્ડ માંથી જ ડેટા પ્રકાર આવી જાય છે બરાબર આઇડેન્ટિફાયર માં આ સી ભાષામાં રહેલા કીવર્ડ્સ નો જ ઉપયોગ થાય છે જે નિશ્ચિત મેમરી માં સ્થાન આપવામાં આવે છે ડેટા પ્રકાર ને નિશ્ચિત મેમરી માં ડેટા પ્રકાર નો ઉપયોગ શું છે ડેટા પ્રકાર मेमोरी में निश्चित स्थान अथवा तो जरा आपने गुजरात एकदम सरल भाषा में कहिए तो जगह रोके छे बराबर ધારો કે હવે તમારો ડેટા પ્રકાર પૂર્ણાંક છે પૂર્ણાંક સંખ્યાઓ છે તો એ કેટલી જગ્યા રોકશે પૂર્ણાંક સંખ્યા છે તો પ્રોગ્રામ કેટલા બાઇટ નો બનશે અપૂર્ણાંક સંખ્યા છે તો કેટલા બાઇટ નો બનશે તેના ચોક્કસ નિયમો છે तो શું કહેવા માંગે છે કે ડેટા પ્રકાર શું કામ કરે છે તો ડેટા પ્રકાર મેમરીમાં નિશ્ચિત જગ્યા રોકે છે અને એના પરથી સમગ્ર પ્રોગ્રામ કેટલી બાઇટ જગ્યા રોકશે નક્કી થાય છે જેના પરથી સમગ્ર પ્રોગ્રામ અર્થાત આપણે જે કોડ લખીએ છીએ બરાબર કેટલા બાઇટ નો બનશે અર્થાત તો કેટલી બાઇટ જગ્યા રોકશે मुख्य उपयोग बराबर हवे तमारे अहींया खास याद रखवानुं छे के पूर्णांक संख्या होय तो मेमरीमां केटली बाइट जग्या रोके अपूर्णांक संख्या होय तो केटली बाइट जग्या रोके ए खास याद रखवानुं छे हवे आपणे भणीए छीए तो जो सी भाषामां मुख्यत्वे सी भाषा में मुख्यत्वे पूर्णांक अपूर्णांक अने अक्षर नामे ओळखाता डेटा प्रकार ने समर्थन आपे छे क्या डेटा प्रकार ने समर्थन आपे छे सी भाषा में डेटा प्रकार केटला छे त्रण पूर्णांक जेने शुं कहेवाय इंटीजर अने एना माटे कीवर्ड क्यो छे आईएनटी કયો કીવર્ડ છે આઈએનટી 32 કીવર્ડ ભણી ગયા આમાંથી એક આઈએનટી મેં તમને લખાવ્યું હતું જો યાદ હોય તો પછી અપૂર્ણાંક બીજો ડેટા પ્રકાર કયો આવે છે અપૂર્ણાંક કયો આવે છે અપૂર્ણાંક એટલે દશાંશ ચિહ્ન વાળી કિંમતો બરાબર ધારો કે 95.43 એ અપૂર્ણાંક સંખ્યા કહેવાય જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્લોટ બરાબર અને એને કીવર્ડ એનો ફ્લોટ જ છે એનો કીવર્ડ કયો છે ફ્લોટ બરાબર ઇંગ્લિશમાં આપણે એને ફ્લોટ કહેવાય રીઅલ નંબર પણ તમે કહી શકો આર ઈ એ એલ રીઅલ એટલે અપૂર્ણાંક સંખ્યા બરાબર અને ત્રીજો પ્રકાર એમાં આવે છે અક્ષર સ્વરૂપ માહિતી શાબ્દિક માહિતી બરાબર જેને આપણે શું કહીએ છીએ કેરેક્ટર અક્ષર એટલે શું કહેવાય કેરેક્ટર અને એના માટે કીવર્ડ કયો છે સી એચ આર કેર ચાર નહીં કેર ખાસ યાદ રાખજો કેર ફરી એક વખત સી ભાષામાં મુખ્ય ત્રણ ડેટા ટાઈપ છે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યા અને અક્ષર સ્વરૂપ સંખ્યા એટલે કે કિંમત પૂર્ણાંક કિંમતો અપૂર્ણાંક કિંમતો અથવા તો શાબ્દિક સ્વરૂપ કિંમતો જેને ઇંગ્લિશમાં ઇન્ટીજર ફ્લોટ અને કેરેક્ટર કહેવામાં આવે છે પણ આ ડેટા પ્રકાર આપવા માટે કીવર્ડ્સ છે પૂર્ણાંક સંખ્યા માટે આઈએનટી અપૂર્ણાંક સંખ્યા માટે ફ્લોટ અક્ષર માટે સીએચઆર કે ખાસ યાદ રાખજો આ ત્રણ વસ્તુ શું છે કીવર્ડ્સ આપણે જ્યારે પ્રોગ્રામ બનાવીએ ત્યારે આપણે ઇન્ટીજર એવો આખો સ્પેલિંગ નથી લખવાનું શું લખવાનું છે કીવર્ડ આઈએનટી અને એમસીક્યુ પૂછાય છે કે પૂર્ણાંક સંખ્યા માટેનો કીવર્ડ કયો છે આઈએનટી ખાસ ધ્યાન રાખજો પ્રશ્નો વારે વારે વાંચો તમે પ્રશ્ન વાંચ્યા કે જવાબ ટીક કરી નાખો ઉતારમાં તમને એવું પૂછ્યું છે કે આઈએનટી નું પૂરું નામ શું છે તો કે ઇન્ટીજર પણ પૂર્ણાંક સંખ્યાનો કીવર્ડ કયો છે સી ભાષામાં રિઝર્વ વર્ડ કયો છે ટોકન કયું છે તો એ આવશે આઈએનટી ત્યારબાદ વિદ્યાર્થીઓ અપૂર્ણાંક સંખ્યા તો ફ્લોટ
इंग्लिश में अपन फ्लोटेज कहवाय, रियल नंबर पण कहवाय, कीवर्ड पण फ्लोटेज छे। त्यार पछी अक्षर एटले कैरेक्टर्स जेने आपणे कीवर्ड तरीके लिए छे, CHAR केर, ख्याल आवशे बराबर, ख्याल आवे छे। ओके आगर वधीए, हवे एनी वाक्य रचना शुं बनशे बराबर। सी भाषामां प्राथमिक डेटा टाइप तरीके वर्ड पण आवे छे बराबर। एक बीजो प्राथमिक डेटा टाइप कयो छे, VOID वर्ड। આ ત્રણ મુખ્ય ડેટા ટાઈપ તો છે, પ્લસ બીજો એક ડેટા ટાઈપ છે જે પ્રાથમિક ડેટા ટાઈપ કહેવાય છે, જે કયો છે, વોઇડ। વોઇડ ડેટા ટાઈપ એવો છે કે જેમાં તમે કોઈ પણ કિંમત આપી શકો, પૂર્ણાંક બી આપી શકો, અપૂર્ણાંક બી આપી શકો અને અક્ષર સ્વરૂપ પણ આપી શકો। હવે વોઇડ ક્યારે વાપરવાનું છે એ તમને પ્રોગ્રામમાં હું સમજાવીશ બરાબર। અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે સી ભાષામાં પ્રાથમિક ડેટા ટાઈપ તરીકે નીચે પૈકી કયો હોઈ શકે, તો શું યાદ રાખવાનું છે, વોઇડ બરાબર। સી ભાષાના મુખ્ય ડેટા ટાઈપ કેટલા છે, ત્રણ, પૂર્ણાંક, અપૂર્ણાંક અને અક્ષર। પૂર્ણાંકની કીવર્ડ INT, અપૂર્ણાંકની ફ્લોટ અને અક્ષર સ્વરૂપ માટે કેર, વર્ડનું વર્ડ જ છે, કશું બીજું યાદ નથી રાખવાનું, VOID વર્ડ બરાબર। જેમાં કોઈ પણ પ્રકાર આવી શકે બરાબર, એ પ્રોગ્રામમાં આપણે જોઈશું, આગળ જ્યારે પ્રોગ્રામ જોઈશું, થિયરી જોઈશું ત્યારે એનું મહત્વ વધારે સમજીશું। આટલો ખ્યાલ આવી ગયો છે બરાબર। હવે આગળ જઈએ, એની વાક્ય રચના જોઈએ બરાબર। તો વાક્ય રચનામાં પહેલા શું આવશે, આપણે કોઈ પણ આઈડેન્ટિફાય એટલે કે વેરિયેબલ ડિક્લેર કરવો છે, તો વાક્ય રચના શું બનશે એ જોઈ લઈએ। વાક્ય રચના જેને આપણે સૂત્ર બી કહી શકીએ, સિન્ટેક્સ બી કહી શકીએ બરાબર। પહેલા શું આવે, ડેટા ટાઈપ, પહેલા શું આવશે, ડેટા ટાઈપ, પછી આવશે આઈડેન્ટિફાયર, આઈડેન્ટિફાયર અને ઇઝ ઇક્વલ ટુ કરીને એની શું આવશે, કિંમત એટલે કે વેલ્યુ, વેલ્યુ બરાબર, ખ્યાલ આવશે। પાછળ સેમિકોલન, ઉદાહરણ તરીકે જુઓ, ઉદાહરણ તરીકે ઉપર મેં લખ્યું છે, આ ઉદાહરણ જ છે બરાબર। જો ધારો કે આપણે ડેટા ટાઈપ લઈ લઈએ સી પ્રાઇસ, કિંમત PRICE પ્રાઇસ બરાબર। કોની પ્રાઇસ લઈ લઈએ, તો ધારો કે લઈએ સ્કૂલ બેગ, સ્કૂલ બેગ એ મારો શું થશે, આઈડેન્ટિફાયર, અને એની કિંમત મેં કેટલી લખી દીધી છે, તો કે 1275.50 રૂપિયા, ખ્યાલ આવે છે। આ એનું ઉદાહરણ છે, પહેલા શું લખવાનું, ડેટા ટાઈપ, પછી આઈડેન્ટિફાયર બરાબર, પછી એ આઈડેન્ટિફાયરની કિંમત, ખ્યાલ આવશે બરાબર। અથવા તમે એવું બી કરી શકો કે કિંમતો ના આપી હોય અને એક કરતા વધારે આઈડેન્ટિફાયર અહીંયા દર્શાવાય તો પણ દર્શાવી શકાય। જો ઉદાહરણ તરીકે ડેટા ટાઈપ બરાબર, હવે આઈડેન્ટિફાયર 1 કોમા આઈડેન્ટિફાયર 2 INT integer, હવે એમાં લઉં છું રોલ નંબર, માર્ક્સ, આનો મતલબ શું થશે, મારો ડેટા ટાઈપ કયો થયો, ઇન્ટીજર, આઈડેન્ટિફાય એટલે વેરિયેબલ કયો થયો, રોલ નંબર અને માર્ક્સ વચ્ચે કોમા છે, અલ્પવિરામ છે બરાબર। તો બંને બંને ડેટા ટાઈપ મારા કેવા થશે, ઇન્ટીજર બરાબર। કિંમતો બંનેની સરખી બી હોય શકે, અલગ અલગ બી હોય શકે, મેં અહીંયા કિંમતો જો આપી નથી, હું પ્રોગ્રામમાં ગમે ત્યારે કિંમતો પૂછી લઈશ કે ભાઈ રોલ નંબરની કિંમત કેટલી છે, માર્ક્સની કિંમત કેટલી છે, પણ બંનેનો ડેટા ટાઈપ સરખો છે એટલા માટે હું એ બંને વેરિયેબલને સાથે ડિક્લેર કરી શકું છું બરાબર। હવે આ શબ્દો યાદ રાખવાના, ડિક્લેર, ડેફિનેશન, સ્ટેટમેન્ટ, એક્સપ્રેશન, આ બધા શબ્દો પ્રોગ્રામિંગમાં યાદ રાખવા, ડિક્લેર એટલે શરૂઆતમાં વેરિયેબલ આપવા, જાહેર કરવા, ઓકે। તો ઇન્ટીજર, રોલ નંબર અને માર્ક્સ, તો ઇન્ટીજર મારો ડેટા ટાઈપ છે, આઈડેન્ટિફાય તરીકે મેં એક લીધું છે રોલ નંબર અને માર્ક્સ, બે વસ્તુ, તો બંનેની કિંમત મારે કેવી આપવી પડશે, પૂર્ણાંક સંખ્યા। જો હું અપૂર્ણાંક સંખ્યા આપીશ તો પ્રોગ્રામિંગમાં શું બતાવશે, ભૂલ, કારણ કે મુખ્ય ડેટા ટાઈપ આપણો કયો હતો, પૂર્ણાંક,
પણ તમે શું આપ્યો છે અપૂર્ણાંક ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર આગળ વધીએ સી ભાષામાં ઇન્ટીજર ડેટા ટાઈપ इंटीजर डेटा टाइप वेरी मोस्ट आंसर प्रश्न आईएनटी सी भाषा में એટલે કે ઇન્ટીજર ડેટા ટાઈપ 4 બાઈટ જગ્યા રોકે છે 4 બાઈટ જગ્યા રોકે છે હવે એક પૂર્ણાંક કિંમત જગ્યા એક પૂર્ણાંક કિંમત સાચવવી હોય તો કેટલા બાઈટ વપરાશે 4 બાઈટ ધારો કે અહીંયા रोल नंबर ની હું કિંમત લખું છું રોલ નંબર ની કિંમત જો અહીંયા લખેલી છે 1 અને માર્ક્સ ની કિંમત હું લખું છું ધારો કે 7 સબ્જેક્ટ છે તો 700 માંથી એને આયા છે 668 તો કહેવાનો મતલબ છે કે રોલ નંબર ની કિંમત કઈ થઈ 1 પણ જ્યારે આ વેરીએબલ આ કિંમત મારે કમ્પ્યુટર માં સાચવવી હશે તો એ કેટલા બાઈટ જગ્યા રોકશે 4 બાઈટ હવે એવી જ રીતે બીજો મારો વેરીએબલ હતો ઇન્ટીજર જેની મેં કિંમત આપી છે 668 તો આ વેરીએબલને બી સાચવવા ડેટા ટાઈપ ઇન્ટીજર છે તો આ વેરીએબલને બી સાચવવા કેટલી બાઈટ જગ્યા રોકાશે 4 તો મેમરીમાં આટલી વસ્તુ બે વેરીએબલને સાચવવા માટે કેટલા બાઈટ જગ્યા રોકાશે તો એ આવશે 4 × 4 કેટલા થશે 8 બાઈટ કેટલા થશે 8 બાઈટ ખ્યાલ આ તો આટલો પ્રોગ્રામ મારો આટલો કોઈ પ્રોગ્રામ કેટલા બાઈટ નો બનશે 8 બાઈટ નો તો આ રીતે એમાં પ્રોગ્રામ ની સાઈઝ ટોટલ સાઈઝ અથવા ફાઈલ ની સાઈઝ નક્કી કરવામાં આવે છે ખ્યાલ આવશે વેરી મોસ્ટ ટાઈમ કે પ્રશ્ન ખાસ યાદ રાખો ઇન્ટીજર ડેટા ટાઈપ મેમરી માં કેટલી બાઈટ જગ્યા રોકે છે ભાઈ આવા પ્રશ્નો તમારે 11 માં ભી આવશે ને 12 માં ધોરણ માં જાવા શીખશો ને ત્યારે પણ આવશે પ્રોગ્રામિંગ તો દરેક સ્ટેજ ઉપર આવશે દરેક ધોરણ માં બરાબર છે અને આ જ બધા શબ્દો છે આ બધા જ કોન્સેપ્ટ છે ખાલી કદાચ એ સ્પેલિંગ ફ્લોટ ના બદલે રીઅલ વપરાય પણ કામ એનું એ જ ફંક્શનાલિટી એની એ ડિક્લેરેશન પણ એનું એ જ બરાબર ફરી એક વખત ઇન્ટીજર ડેટા ટાઈપ પૂર્ણાંક સંખ્યાઓ સાચવે છે એક ઇન્ટીજર ડેટા ટાઈપ ને સાચવે એટલે કે એક કિંમત ને સાચવવા માટે 4 બાઈટ જગ્યા રોકાય છે તમે હવે એમ શીખી પૂછાય કે ભાઈ ઇન્ટીજર રોલ નંબર માર્ક્સ અને ક્લાસ ચલો ઇન્ટીજર રોલ નંબર માર્ક્સ અને ક્લાસ ધોરણ 10 તો આ ત્રણે ત્રણ વેરીએબલ મેમરીમાં કેટલી બાઈટ જગ્યા રોકશે તો તમારે ખ્યાલ આવી જોઈએ જોઈએ તરત જ એક માટે 4 બાઈટ તો ત્રણ માટે કેટલા એક માટે 4 બાઈટ તો ત્રણ માટે કેટલા કેટલા આવશે 12 બાઈટ એક માટે 4 બાઈટ બીજા માટે બી 4 બાઈટ ત્રીજા માટે બી 4 બાઈટ તો ટોટલ કેટલા થશે 12 બાઈટ જગ્યા રોકશે ખ્યાલ આવી ગયો છે ટોટલ કેટલા બાઈટ જગ્યા રોકશે 12 બાઈટ ક્લિયર છે એટલું સ્ટુડન્ટ્સ બરાબર આવી રીતના પ્રશ્નો તમારે આ જે પ્રેક્ટિકલ ના નાના નાના કહેવાય બરાબર લોજિકલ પ્રશ્ન બી આને કહી શકાય આવા પ્રશ્નો તમારે પૂછાય છે તો ધ્યાન રાખવાનું આગળ વધીએ પૂર્ણાંક સંખ્યામાં साइन અને અનસાઇન સંખ્યા પણ આવી શકે છે હવે સાઇન અને અનસાઇન સંખ્યા એટલે શું તમને આવડે છે સાઇન અને અનસાઇન એટલે શું તો ધન અને ઋણ જો તમને આવડે છે ધન સંખ્યા એટલે શું ઋણ સંખ્યા એટલે શું બરાબર પણ એને શું કહેવાય કમ્પ્યુટરની ભાષામાં સાઇન અને અનસાઇન બરાબર ધન સંખ્યા હું અહીંયા 5 લખું છું તે શું કહેવાશે ધન સંખ્યા અહીંયા હું -5 લખું છું તે શું કહેવાશે ઋણ સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા બરાબર તો એને ઇંગ્લિશ માં સાઇન અને અનસાઇન સંખ્યા કહેવાય સાઇન એટલે ચિહ્ન વાળું અને અનસાઇન એટલે ચિહ્ન વગર એટલે પોઝિટિવ ધન સંખ્યા તમે ચિહ્ન ના મૂકો એટલે સંખ્યા ધન સંખ્યા જ કહેવાય પણ ઋણ સંખ્યા તો તમારે ચિહ્ન મૂકવું પડે બરાબર તો જેને ઇન્ટીજર માં અનસાઇન સંખ્યા પણ આવી શકે છે એટલે ઋણ સંખ્યા પણ આવી શકે છે ઋણ પૂર્ણાંક ઇન્ટીજર પણ આવી શકે છે ખ્યાલ આવશે બરાબર હવે તમે પૂર્ણાંક સંખ્યાનો વિસ્તાર કેટલો છે બરાબર વિસ્તાર એટલે તમે કેટલી નાની કે મોટી સંખ્યા ઉમેરી શકો છો બરાબર ધારો કે હવે આનો હું એવું કહું
કે ઇન્ટીજર ડેટા ટાઈપની મર્યાદા 32000 સુધીના અક્ષરો સાચવવાની છે. તમારી બેગમાં 10 જ ચોપડા આવશે, ટેક્સ્ટબુક 10 આવશે, વધારે નહીં આવે. તેની મર્યાદા કેટલી છે? 10 ટેક્સ્ટબુક સાચવવાની. પણ હવે તમારે બીજી પણ લઈ જવી છે તો તમે બીજી બેગ કરશો. તો કહેવાનો મતલબ છે કે ઇન્ટીજર ડેટા ટાઈપ 32000 સુધીના આંકડાઓને સમર્થન આપે છે, 32000 સુધીની ગણતરી કરે છે. ધારો કે 5 લાખની ગણતરી હોય તો શું આપણે પ્રોગ્રામ નહીં બનાવવાનો, ગણતરી છોડી દેવાની? ના. તો એના માટે સગવડતા છે કે ઇન્ટીજર ડેટા ટાઈપ જે 32000 સુધીની કિંમતો સાચવે છે એનાથી મોટી કિંમતો, એનાથી વધારે કિંમતો સાચવવા માટે આવે છે લોંગ ઇન્ટીજર. શું આવે છે? લોંગ ઇન્ટીજર. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ છીએ, લોંગ ઇન્ટીજર. ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર. ઉદાહરણ તરીકે 24128 વત્તા 32580. હવે આનો જે પણ સરવાળો આવશે, ધારો કે કરી દઈએ, ચલો થોડું ગણિત આવી જશે, કેટલો આવે? 56708. બરોબર. હવે ઇન્ટીજર જે કિંમતો છે, ઇન્ટીજર તો એની મર્યાદા કેટલી છે? 32000 અક્ષર સુધીની કિંમતો સાચવવાની. બરોબર. એટલે 32000, એનાથી ઉપરની મોટી કિંમત હશે તો સાચવશે નહીં. તો હવે આવી મારે કોઈ ગણતરી આપવી હોય તો આ પ્રશ્ન સોલ્વ કરવા માટે મારે કયો ઇન્ટીજર વાપરવો પડે? લોંગ ઇન્ટીજર. બરોબર. જે INT કીવર્ડ છે એની આગળ બીજો એક શબ્દ ઉમેરી દેવાનો છે, LONG, લોંગ. શું ઉમેરવાનું છે? LONG, લોંગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? જે મેમરીમાં કેટલી બાઇટ જગ્યા રોકે છે? લોંગ ઇન્ટીજર મેમરીમાં 8 બાઇટ જગ્યા રોકે છે. કેટલા બાઇટ? 8 બાઇટ. હવે તમને અહીંયા એવો પ્રશ્ન કર્યો હોય, ઉદાહરણ તરીકે લોંગ ઇન્ટીજર પોપ્યુલેશન એટલે વસ્તી. બરોબર. અમદાવાદ ગુજરાતની વસ્તી કેટલી છે એવો પ્રશ્ન કર્યો હોય તો તમે કહો 1000, 5000, 10000, ના લાખો કરોડોમાં છે. બરોબર. તો એનો કિંમત વધારે છે તો આ ડેટા ટાઈપ કેટલી બાઇટ જગ્યા રોકશે? 8 બાઇટ. કેટલા બાઇટ? 8 બાઇટ. ખ્યાલ આવે છે? બરોબર. તો આ રીતે ઇન્ટીજરમાં પણ બે પ્રકાર, નાની કિંમતો સાચવવા માટે ઇન્ટીજર, પણ એનાથી વધુ કિંમતો સાચવવી હોય તો આવશે લોંગ ઇન્ટીજર. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ઇન્ટીજરમાં પણ સાઇન કિંમત હોઈ શકે, અનસાઇન કિંમત પણ હોઈ શકે, એટલે કે ધન સંખ્યા અને ઋણ સંખ્યા પણ આવી શકે છે. આટલું ખ્યાલ આવશે. બરોબર છે. ત્યાર પછી આપણે આવે છે અપૂર્ણાંક સંખ્યા માટે. પૂર્ણાંક સંખ્યા માટે આટલો ખ્યાલ આવી ગયો છે દરેક જણાને. બરોબર. જેમાં જરૂરી વિસ્તાર એની રેન્જ તમારી બુકમાં કોષ્ટક 11.1 આપેલી જ છે. બરોબર. એની રેન્જ આપી જ છે. એનાથી પણ વધારે કિંમતો લેવી હોય તો તમારે લોંગ ઇન્ટીજર લેવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ, બીજો પ્રકાર છે અપૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યામાં પણ શું આવશે? પહેલા ફ્લોટ. કીવર્ડ કયો છે? અપૂર્ણાંક સંખ્યા દર્શાવવી હોય તો મારે ડેટા ટાઈપનો કયો કીવર્ડ લેવો પડશે? ફ્લોટ. પૂર્ણાંક સંખ્યાની વાત પૂરી કરી, અપૂર્ણાંક સંખ્યા માટેનો કીવર્ડ કયો આવે છે? ફ્લોટ. બરાબર. કયો છે? ફ્લોટ. બરાબર. હવે જેમ આગળ વધીએ, અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે સામાન્ય રીતે ફ્લોટ કીવર્ડ વપરાય છે, પણ એમાં પણ રેન્જ છે. જો વધારે મોટી કિંમતો હોય, તો ફ્લોટના બદલે શું વપરાય છે? ડબલ. શું વપરાય છે? ડબલ. મેં તમને હમણાં ઉદાહરણ કીધું કે 32000થી વધારેની કિંમતો સાચવી હોય તો લોંગ ઇન્ટીજર. તો એવી જ રીતે ફ્લોટમાં પણ મર્યાદા છે. બરાબર. ફ્લોટમાં પણ મર્યાદા છે કે 4-6 ડિજિટ પછીથી પણ વધારે ડિજિટ હોય, અપૂર્ણાંક સંખ્યામાં ડેસિમલ પ્લેસીસમાં લાંબો મોટો નંબર હોય તો તમારે એને કયા ડેટા ટાઈપમાં લેવો પડે? ડબલ. કયા ડેટા ટાઈપમાં લેવો પડે? ડબલમાં.
હજુ પણ એનાથી પણ આગળ છે કે ધારો કે તમારે ફ્રેક્શન પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન પછી લગભગ 16 કે 18 આંકડા આપતા હોય. ધારો કે જો હું અહીંયા કિંમત લખું છું 2560.123456. અહીંયા 2560.123456789 10 તો ક્યારે મતલબ છે જો પોઈન્ટ પછી કિંમતો વધે છે. આનાથી પણ વધારે ફ્રેક્શન પોઈન્ટમાં તમારે કામ કરવું હોય તો તમારી પાસે આવે છે લોંગ ડબલ. શું આવે છે? લોંગ ડબલ. ખાસ ધ્યાન રાખજો, અપૂર્ણાંક સંખ્યા માટે સી ભાષામાં ત્રણ પેટા પ્રકાર, આ પેટા પ્રકાર કહેવાય. મુખ્ય પ્રકાર કયો છે? અપૂર્ણાંક સંખ્યા, ફ્લોટ. તો અપૂર્ણાંક સંખ્યા માટે સી ભાષામાં ત્રણ પેટા પ્રકાર આવે છે, જે છે ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ. ફ્લોટ એ સામાન્ય રીતે 8 પોઈન્ટ સુધીની કિંમત આપે છે, 16 પોઈન્ટ સુધીની કિંમત આપે છે, અને લોંગ ડબલ પણ 16 પોઈન્ટ સુધીની કિંમત આપે છે. જેમાં મેમરીમાં કેટલી બાઇટ જગ્યા રોકે છે, કેટલા બાઇટ જગ્યા ઓક્યુપાય કરે છે? ફ્લોટ 4 બાઇટ, ડબલ 8 બાઇટ અને લોંગ ડબલ પણ 8 બાઇટ. બરોબર, ફ્લોટ ડેટા ટાઈપ મેમરીમાં કેટલી બાઇટ જગ્યા રોકે છે? 4 બાઇટ. લોંગ ડેટા ટાઈપ 8 બાઇટ અને ડબલ ડેટા ટાઈપ 16 બાઇટ અને લોંગ ડેટા ટાઈપ એનાથી વધારે એટલે 16. બરાબર, ફ્લોટ ડેટા ટાઈપ 4 બાઇટ, ડબલ ડેટા ટાઈપ 8 બાઇટ અને લોંગ ડબલ ડેટા ટાઈપ 16 બાઇટ જગ્યા રોકે છે. તો તમને ઉદાહરણમાં કીધું હોય કે ભાઈ ડબલ ડેટા ટાઈપ છે તો મેમરી એ ફાઇલ કેટલા બાઇટની બનશે? 8 બાઇટની. લોંગ ડબલ ડેટા ટાઈપ છે તો એ ફાઇલ કેટલા બાઇટની બનશે? 16 બાઇટની. એક વેરિયેબલ માટે 16 બાઇટ, બે વેરિયેબલ હોય તો 32. ખ્યાલ આવશે આ રીતના પ્રશ્ન. તો આજના વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11 ની શરૂઆત કરી દીધી છે વિદ્યાર્થીઓ, જેમાં પહેલો જ ટોપિક છે ડેટા પ્રકાર. તો સી ભાષામાં મુખ્ય ત્રણ ડેટા પ્રકાર, પ્રાથમિક ડેટા પ્રકાર તરીકે વર્ડ પણ આવે છે, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા અને અક્ષરો. પૂર્ણાંક સંખ્યામાં બે પ્રકાર, ધન સંખ્યા અને ઋણ સંખ્યા, સાઇન નંબર, અનસાઇન નંબર, જે મેમરીમાં 4 બાઇટ જગ્યા લોકે એમાં ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર કહેવાય. અપૂર્ણાંક સંખ્યાના ત્રણ પેટા પ્રકાર, ફ્લોટ, ડબલ અને લોંગ ડબલ, જે મેમરીમાં 4 બાઇટ, 8 બાઇટ અને 16 બાઇટ જગ્યા રોકે છે. અહીંયા સુધીની માહિતીનું વાંચન કરજો. આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ.